અમદાવાદમાં રૂપિયા લઈને સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવાનો પર્દાફાશ થયો છે. કોઈપણ પરીક્ષા વગર રૂપિયા આપી ઊંચા હોદ્દા પર સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી સક્રિય થઈ હતી, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. અમદાવાદમાં રહેતા યોગેશકુમાર પટેલની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જગદીપ ટેલર, જીતેન્દ્રકુમાર પ્રજાપતિ, અંકિત પંડ્યા અને હિતેશ સેન નામના આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી જગદીપ ટેલર સાથે ફરિયાદી યોગેશકુમારની ઓળખાણ કરાવી હતી અને યોગેશકુમારને સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી આપવા માટે વિશ્વાસમાં લઈ નોકરી અપાવવા પેટે 2.25 કરોડ રૂપિયા આપવા પડશે તેવું જણાવી નોકરી મળ્યા પહેલાં 1.25 કરોડ, નોકરી મળી ગયા બાદ 1 કરોડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે 2 વર્ષ સુધી કોઈને નોકરી નહીં મળતા આખરે તેઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતાં યોગેશકુમારે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ કલેક્ટરના લેટર હેડ ઉપર હાજર થવાનો હુકમ, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટનું ડુપ્લિકેટ આઈ કાર્ડ પોલીસે કબજે કર્યું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.